દીપુભાઈ અમદાવાદ ની અંદર મારી વન ઓફ ધ બેસ્ટ અને ફેવરેટ હોટલ હોય તો પોટેસ્ટા, ધ પોટેસ્ટા, ધ પોટેસ્ટા, કે આખું બધું ટેબલ ભરી દીધું છે ને એમાં યુનિક યુનિક ડીશ લઈને આવ્યા છે તમારા માટે. આવાકાડો ટાકોસ છે, કોટેજ ચીઝ કટલેસ, ફ્રેશ કોકોનટ મિલ્ક સૂપ, ફ્રેશ કોકોનટ સૂપ, યે ભી સૂપ હે, યે ભી સૂપ હે. અચ્છા, ઇસકા નામ ક્યા હે? યે હે ગાર્લિક ચીઝ સૂપ, એ જુગની ચીઝ ડીપ ફ્રાય, વિયેતનામી રોલ, વિયેતનામી રોલ. આપણે તો સાંજે અનાજ નથી જમતા પણ લિક્વિડ ની વસ્તુ બી મળી જાય, એટલે જૈન વાળાને કોઈ તકલીફ નહી થાય ને? જૈન વાળાને કોઈ તકલીફ, આવી જવાનું ને? બધું આવી જવાનું, બધું સરસ છે. આ આવી ગયું છે થુપકા સૂપ, થુપકા સૂપ. નામ બહુ અલગ જ છે, જબરજસ્ત નામ રાખ્યું છે. હવે ભાઈ નિકોલ ની અંદર અમે આ ત્રીજી વખત વિડીયો શૂટ કરવા આવ્યા છે, તો તમે દર વખતે ની જેમ દરેક લોકોને નવું બતાવો છો, તો આ વખતે આજે નવું જ બતાવશો ને? આજે મેં નવું જ બતાવશું સાહેબ. અને બીજું અમદાવાદમાં બી જે લોકોને નવી નવી જગ્યા અને નવી સારી વસ્તુ ખાવી હોય ને, અને નિકોલથી લઈને હું તો કહું છું કે વસ્ત્રાલ સુધી કે હાથીજણ સુધી જેને બી સારું જમવું હોય તો બેસ્ટમાં બેસ્ટ છે રેસ્ટોરન્ટ છે ધ પોટેસ્ટા. સાચી વાત, તમે સાચી વાત બોલે. ભાઈ દીપુભાઈ પાકું એડ્રેસ કહી દો. આખું એડ્રેસ તો એવું છે કે આપણે સરદાર પટેલ રિંગ રોડ છે ને, જે આપણે નિકોલ વિસ્તારમાં આવ્યા, કિયાનો શોરૂમ છે ને એક્ઝેક્ટ એની સામે એ ધ પોટેસ્ટા રેસ્ટોરન્ટ. હવે આ લેન્ડમાર્ક થઈ ગયું, આ લેન્ડમાર્ક થઈ ગયું છે. તો આજે મને મસ્ત મસ્ત ખવડાવશો નવું નવું, મસ્ત મસ્ત એકદમ નવું, નાળિયેરનો સૂપ છે, ઘણી બધી વસ્તુ નવું છે. આવો ચલો જોઈએ. આજે બર્થડે કોણ છે? આજે પ્રિયંકા બેન મારી સિસ્ટર અને એના સન નો આયશ નો મધર ડોટર, એટલે મા દીકરી નો સેમ ડે બર્થડે. વાવ, એ કોઈ ફિક્સ હોય કુદ કે? નહીં નહીં, અનપ્લાન્ડ અનપ્લાન્ડ. પણ ગજબ કહેવાય, અને આવું બહુ ઓછું જોવા મળતું. એવું યસ, એન્ડ વી હેવ ગાયનેકોલોજિસ્ટ ટુ. અરે બાપ રે, તો અહીંયાનું ફૂડ ને બધું એમ્બિયન્સ કેવું લાગે છે? બહુ સરસ છે, કઈક નવું નવો કોન્સેપ્ટ છે, નવી ટ્રાય છે. આઈ થિંક ટેસ્ટ બી સારો જશે, ટ્રાય કરીશું. અને રિવ્યુઝ પણ સારા જ છે એમ ને, અને તમારો રિવ્યુ અમે જોઈને અમે ફર્સ્ટ આવ્યા છીએ. અરે વાહ, થેન્ક યુ સો મચ. અને ચાલુ કર્યું ખાવાનું? એવું છે, કેવા લાગ્યા પિઝા? કેવા છે? મસ્ત છે ને? હા, બીજા બધે ખાવા એવા જોઈએ કે પછી કઈક અલગ છે? અલગ છે ને, એટલે ખાવા જેવા ખરા ને? કારણ કે છોકરાઓ છે ને સાચું જ કહી દઈએ, આપણે તો કદાચ કદાચ ખોટું કહીએ, પણ આ લોકો તો તરત ભાઈ આમાં મજા એમ નથી એવું કહી દઈએ. તો તમે પણ એન્જોય કરો, થેન્ક યુ સો મચ. આજ કેવું લાગ્યું? મજા આવી ખાવાનું? બહુ સરસ, બહુ સારું છે. બેન અહીંયા કેવું લાગ્યું તમને? એકદમ ફાઇન, તમારું જોઈને જ અમે અહીંયા આવ્યા હતા, અને સેકન્ડ ટાઈમ અમે અહીંયા આવ્યા, એટલે બહુ સારું છે. એટલે ફૂડમાં બેસ્ટ, ફૂડમાં બી બેસ્ટ છે. તો જ બીજી વાર આવ્યો. જૈન છે તો જૈન બી અવેલેબલ છે, પ્રોપર જેમ કહીએ ને એવી રીતના મળે બી છે, એટલે એ બહુ મોટી વસ્તુ છે. બરાબર છે ને? વસ્તુ બહુ સરસ છે. આપણે તો સાંજે અનાજ નથી જમતા પણ લિક્વિડ ની વસ્તુ બી મળી જાય, એટલે જૈન વાળાને કોઈ તકલીફ નહી થાય ને? જૈન વાળાને કોઈ તકલીફ, આવી જવાનું, બધું આવી જવાનું, બધું સરસ છે. હવે આપણે રેસ્ટોરન્ટ ની અંદર પહોંચી ગયા છે, અને આપણી ડીશ તમે જોઈ રહ્યો કે આખું બધું ટેબલ ભરી દીધું છે, ને એમાં યુનિક યુનિક ડીશ લઈને આવ્યા છે તમારા માટે. અને ખાસ સેફ આપકા નામ બતા દીજીએ. ફાઇન શેક. તો આજ કુછ યુનિક રહે કે તીસરા બાર વિડિયો હૈ સર? આજ તો ઉસસે ભી યુનિક ફેસ્ટ યુનિક હૈ. સબસે અલગ, સબસે અલગ. કહીં પે મિલેગા કે નહીં મિલેગા? નહીં, કહીં ભી તો મેરે કો પતા નહીં સર. શેફ તો બહુત ટ્રાય કર હોતા હૈ. આમાં ઘણી બધી વસ્તુ એવી છે કે યુનિક છે, કે મારા માટે પણ ફર્સ્ટ ટાઈમ રહેશે. તો પહેલે ઇસકા ટાકોસ કા નામ બતા દીજે, કોન સે ટાકોસ હૈ? આવાકાડો ટાકો, આવાકાડો ટાકોસ, આવાકાડો ટાકોસ છે. કટલેસ, કોટેજ ચીઝ પેસ્ટ્રીસ, કોટેજ ચીઝ કટલેસ, એ થુક્કા સૂપ હૈ. ક્યા નામ બતા? થુક્કા, એટલે થૂકને વાળા? કે થૂકને વાળા સર નહીં હૈ. તો નામ હે ઇસકા, મતલબ સોસ કા નામ હે, એટલે સોસ કા નામ હે થુક્કા સૂપ. બોલા, આવો સૂપ એ આવે છે, આપણે નથી ખબર, કોઈને કમેન્ટ કરજો, મને કે નથી ખબર. એટલે આવો પણ સૂપ આવે છે જેનું નામ છે થુક્કા સૂપ, થુક્કા સૂપ, ફ્રેશ કોકોનટ મિલ્ક સૂપ, ફ્રેશ કોકોનટ સૂપ. યસ, યે ભી સૂપ હે, યે ભી સૂપ હે. અચ્છા, ઇસકા નામ ક્યા? યે હે ગાર્લિક ચીઝ સૂપ, ગાર્લિક ચીઝ સૂપ. યસ, તોફો પનીર, તોફુ પનીર, તોફુ પનીર, કટક તોફુ, તોફુ પનીર, જે એક શું કે સ્ટાર્ટરી હે, સ્ટાર્ટરી. ઓર આજ દૂસરા, દૂસરા હે એ જુગની ચીઝ ડીપ ફ્રાય, જુગની ચીઝ ડીપ ફ્રાય, ચીઝ ડીપ ફ્રાય. એ વિયેતનામી રોલ, વિયેતનામી રોલ, વિયેતનામી રોલ. ચાઇનીઝ મિની સિગર, ચાઇનીઝ મિની સિગર, મિની સિગર. પોટેસ્ટોનું જમવાનું કેવું લાગે? એકદમ બેસ્ટ છે, મસ્ટ બી વિઝિટ પ્લેસ છે આટલા એરિયામાં. તો નિકોલ એરિયામાં સારામાં સારું આવે, નિકોલ એરિયામાં જમવું હોય તો આ જગ્યા, આ જગ્યા જવાય. અમે બેસ્ટ અહીંયા પાસ્તા માટે અને સ્ટાર્ટર માટે વધારે રેકમેન્ડ. હા,
એકદમ ક્રીમી છે, ફ્રેશ કોકોનટ છે અંદર. હવે માનસોની એમાં ખાલી વેજીટેબલની વાત કરું ને તો કેપ્સિકન મરચા છે, અને બાકી જે એને ક્રીમ અને જે આ કોકોનટ મિક્સ કરીને બાય આ આવી ગયું છે. થુપ્પા સૂપ, થુપ્પા સૂપ નામ બહુ અલગ જ છે, જબરદસ્ત નામ રાખ્યું છે. સૂપની વાત કરું તો એકદમ મસ્તીનું સ્પાઇસી ને બધા મસાલા બહુ જોરદાર નાખી, નૂડલ્સ બી નાખેલી અંદર, નૂડલ્સ પણ નાખ્યા છે, વેજીટેબલ પણ છે, અને એકદમ થોડું આમ તીખું કરવું મજા આવશે. હા દીપુભાઈ, આ ચીઝ ગાર્લિક સૂપ, ચીઝ ગાર્લિક સૂપ આખું ડિફરન્ટ વસ્તુ છે, એકદમ ઘાટું છે. ચીઝ ને ગાર્લિક નો તમને મસ્ત ફ્લેવર આવશે. બીજું કોઈ આમાં બીજા મસાલા એડ નથી કર્યા, ચીઝ ને ગાર્લિક ને જે બ્લેક પેપર ને બધું જે નાખીને થોડા થોડા એકદમ ઝીણા ઝીણા વેજીટેબલ્સ. હા એટલે લગભગ ખાતું જ જવાનું. હા સાથે ખાવાનું. આ એક ટાઈપની બ્રેડ્સ છે, બ્રેડની અંદર છે નાખેલું. દીપુભાઈ જોરદાર લાગે છે. એ બ્રેડ તમારે એકદમ નવી વસ્તુ છે અને આ ચોક્કસથી ટ્રાય કરજો. આનું નામ છે ચીઝ મિની સિગાર. આ મેન્યુમાં નવી વસ્તુ આવી છે, બહુ મસ્ત વસ્તુ છે સ્ટાર્ટર માટે. અને સોસીસ જ મેન હોય છે, અને સ્વીટ ચીલી સોસ છે. બધી વસ્તુ સ્ટાર્ટરમાં તો એકવાર જરૂરથી અલગ અલગ વાર મંગાવજો. અહીંયા સ્ટાર્ટર જ એટલું કે તમારે સ્ટાર્ટરમાં જ પેટ ભરાઈ જાય. તમે ખાલી મેઇન કોર્સ નહીં મંગાવો, ખાલી સ્ટાર્ટર ખાઈને જતા રહેશો ને તો મજા આવશે. આ છે ટોફુ. હા ટોફુ પનીર સિઝલર, જે અત્યારે લોકો ટોફુ ખાવાનું બહુ પસંદ કરતા હતા ઉપર, એ લોકો માટે આ છે સ્પેશિયલ. આ આખી નવી ડિફરન્ટ વસ્તુ છે. હા આ ટેસ્ટમાં ઓકે. આનું નામ છે આવાકાડો ટાકોસ, કે જે ટાકોસ છે. આંગળા ચાટતા રહેજો ને એવું જોરદાર વસ્તુ, જબરદસ્ત વસ્તુ છે. આમાં મિક્સ બધા વેજીટેબલ યુઝ કર્યા છે, અને ટાકોસ આ ગ્રીન લેટ પનીર, પનીર પેસ્ટો પેસ્ટો કર પેસ્ટ. નામ મારે બબ્બે વખત યાદ કરી કરીને પૂછવા પડે છે, કારણ કે બધા આપણે આમ જે રેગ્યુલર ફૂડ ખાતા હોય એના કરતાં આપણે ડિફરન્ટ ડિફરન્ટ વસ્તુ છે ને. હવે તમે બધા ડિફરન્ટ છો તો આપણે ડિફરન્ટ ડિફરન્ટ લઈ આવવાનું. આ એક સ્ટાર્ટર જ છે સમજુ, પણ નવું સ્ટાર્ટર, હેલ્ધી સ્ટાર્ટર છે, બહુ જબરદસ્ત. જેને કહેવાય ને કે ડાયટિંગ વાળા હોય કે જેને ભાઈ લાઇટ લાઇટ ખાવું છે, એ લોકોને વધારે મજા આવે છે, કારણ કે આમાં કોઈ બીજા વેજીટેબલ કે કોઈ ઓઇલ કે એમાં બહુ વધારે યુઝ કરવામાં નથી, એટલે લોકોને મજા આવશે. ભાઈ આમાં ક્વોન્ટિટી તો વધારે આપે છે, પણ આ તો વિડીયોમાં અમે પૂરું કરી દીધું ઇન્સ્ટાગ્રામની અંદર. અને આ છે વિયેતનામ, વિયેતનામ સ્પ્રિંગ રોલ, સ્પ્રિંગ રોલ. વિદેશમાં થોડુંક બધું તળેલું ઓછું ખાય, એટલે લાઇટ લાઇટ વાળું બધું, લાઇટ વાળું છે. અને આ જે હેલ્ધી વસ્તુ છે, આ પ્યોર હેલ્ધી, આ ચોખાની, ચોખાનું હોય. હા આ ચોખાનું બનેલું હોય, એની અંદર વેજીટેબલ નાખેલા છે, બધા વેજીટેબલ. અને આ ચીલી સોસ સાથે, આ સ્વીટ ચીલી સોસ છે ને એની સાથે. આમાં તો વેજીટેબલ છે, બીજું કંઈ નુકસાન કરે એવું કંઈ વસ્તુ નથી, બધા વેજીટેબલ છે અંદર. ખરેખર જબરદસ્ત વસ્તુ મળશે તમને, તમે કોઈ વાર બી ટ્રાય નહીં કર્યું, આ બધી વસ્તુ મળશે. હા અને પાછું બધું વેજ, બધું વેજ. તમે કદાચ એમ કહેશો કે મારે જૈન જોઈએ છે તો જૈન પણ મળી, જૈન બી મળી જશે. દીપુભાઈ આનું નામ શું છે? જુગની ચિપ્સ. જુગની ચિપ્સ બોલાલા ભાઈ કીધું ત્યારે બધું ભૂલી જવું છું. દીપુભાઈ બધું યાદ રાખે. આની અંદર ચીઝ છે, ચીઝ છે. દીપ જોડે ખાવાનું, ટૂંકમાં દેશી ભાષામાં ચીઝના ભજીયા, ચીઝના ભજીયા. દીપુભાઈ આપણું આ વેનીલા ફ્રાય આઈસ્ક્રીમ આવી ગયું છે, એકદમ જ બ્લાસ્ટ થયો જોરદાર. અને વેનીલા આઈસ્ક્રીમ છે ઉપરનું, જે એકદમ કડક કોટિંગવાળું ભજીયા ખાતા આઈસ્ક્રીમ ને, આજે આ ફ્રાય આઈસ્ક્રીમ. એટલે જઈમાં પછી આ ખાવાનું, જમ્યા પછી ડેઝર્ટ. ફૂડની વાત કરું તો તમારે એ શું શું મંગાવજો, તો ખાસ તો તમે ટાકોસ મંગાવજો. ટાકોસ મને બહુ ગમ્યા હતા, વિયેતનામ જે સ્પ્રિંગ રોલ હતા, એ વિયેતનામ સ્પ્રિંગ રોલ
કોકોનટ સૂપ તો ત્રણે જોરદાર, ત્રણે ત્રણ સૂપ મને બહુ ગમ્યા હતા પર્સનલી, એકને છોડીને હું. અને કોલું એકદમ ખાલી પનીર જ હતું એટલે તમને કદાચ ઓછું પસંદ આવશે. અને મિની સિગાર, મિની સિગાર તો જોરદાર હતું. અને આ થોડું કદાચ તમને ઓછું ભાવશે, પણ મને મારી પર્સનલ યંગસ્ટર નાના છોકરાઓને બધાને તો બહુ ગમે, ચીઝ વાળું તો બધા, ચીઝ વાળું તો બધાને ગમે, વધારે ગમતું હોય તો એ ખાસ મંગાવજો. અને આમાં શું જુગની ચીઝ આખી નવી ડિફરન્ટ ચીઝ છે, આપણાને તો મોજે કંઈક આજે નવું જ. ઘણા બધા કહેતા કે કમલેશભાઈ કંઈક તમે નવું લઈ આવો, તો આજે આનાથી નવું, આ તો બહુ નવું છે ને, આ તો હાવ નવું છે, હાવ નવું છે. તો તમે 100% અહીંયા ટ્રાય કરજો. આ અને પાછી લારી તો આવી જજો ચીઝ. હા, ચીઝ લારી. હા, એ તો આપણે અમારે લાઈવ પાસ્તા ખાવા હોય તો તમને જે વિરાટ કોહલીની રેસ્ટોરન્ટમાં 4-5 હજારની ડીશ મળતી હતી, તમને અહીંયા એકદમ સૌથી સારામાં સારા બેસ્ટ પ્રાઇસમાં મળી જશે. અને આપણી આ પૈતા પછી પણ તમે ખાસ પાસ્તા મંગાવવાનું ભૂલતા નહીં, એના જે સ્પેશિયલ જે કોટેજ ચીઝ પાસ્તા, કોટેજ ચીઝ પાસ્તા બહુ જબરદસ્ત, મસ્ત મજા આવે છે. અને પાછું તમને કહ્યું કે અહીંયા ખાસો ને એટલે ખરેખર તબિયત ખુશ છે. તમે આટલા એરિયાની પ્રીમિયમ હોટલ તો આ છે, પ્રીમિયમ હોટલ આ છે. તો મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મો સાથે મળશું. મેળે ખેડે મળશું, ગામગી નહીં મળી. આ મેકરણ તે દી આ ધરતી ધકી હરિમ તો છે જે મારા જીવ કાલે મળશે. તો મળી રહ્યા જોવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. જોતા રહેજો, ખાતા રહેજો.